સંભળાય છે ને, હું બોલું છું તમને જસ સંભળાય છે ને, હું બોલું છું. હેલો મિસ, હા હું બોલું છું, સંભળાય છે ને? હે? હું બોલું છું એ સંભળાય છે ને? હા ચાલો હવે બાકી છે કોઈને રોલ નંબર લખવાનો તો લખી લ્યો. પંજવાણી જોઈન્ટ થઈ છે, તારો રોલ નંબર લખી નાખી દે. હા મિસ, હમણાં લખું. ચાલો હવે તમારે, આપણે આજે 11.3 શરૂ છે બરોબર, 11.3 માં આગળ આપણે કરવાનું છે. મિસ, 11.3 માં છે ને આપોને 3 દાખલા કરી દીધેલા છે. હા, અને આગળના આજે કરવાના છે બરોબર ને? હા મિસ. એ દાખલા તમે લખી લીધા તે દિવસે મેં મોકલ્યા હતા એ બુકમાં? લખી લીધા છે મિસ. દાખલો છે, ત્રીજા 3 દાખલા આપણે કર્યા હતા, ચોથા નંબર બરોબર. ચાલો કોણ રકમ તમે જે લખેલું છે ને મોબાઈલ માં કઈ દેખાતો નથી, થોડુંક ઝાંખું છે પણ જો હવે બરોબર. ચાલો રકમ હું વાંચું છું કે એક માળી 21 મીટર વ્યાસ વાળા બાગ ને ફરતે થી બંધ કરવા માંગે છે, એટલે કે આવી રીતે એક વર્તુળાકાર બગીચો છે બરોબર, એને આમ ફરતે થી આપણે દોરી બાંધવાની છે, દોરડું બાંધવાનું છે આવી રીતે બરોબર. પણ એને એ બાગની ફરતે જો અહીં લખ્યું છે, દોરડાને બાગ ફરતે કેટલી વાર બાંધવાનું છે, તો કે 2 વાર ફેરવવાનું છે. આવો વર્તુળાકાર બગીચો છે,
એની ફરતે માનો કે બ્લુ કલરનું દોરડું આમ ફેરવવું છે, પણ કેટલી વખત? તો કઈ એક વાર પૂરું થયું, પછી આમ બીજી વખત, એમ બે વખત ફેરવવું છે. તો કેટલું દોરડું જોઈએ અને જેટલું દોરડું જોઈએ એની માટે કેટલા એની કિંમત થી કેટલા એના રૂપિયા થાય એ આપણે ગોતવાનું છે. બરોબર? તો સૌથી પહેલા આપણે વર્તુળાકાર બગીચો હોય એની ફરતે દોરડું બાંધવું છે. તો આપણે શું ગોતવું પડશે? વર્તુળનું શું ગોતવું પડશે? ફરતો એટલે શું ગોતવાનું હોય? કોઈ પણ ફરતે ની વાત આવે વર્તુળનો પરિઘ શોધવો પડે. તો વર્તુળના પરિઘ નું સૂત્ર શું થાય? તો કે 2πr. બરોબર, 2πr થાય. પણ એમાં આપણને r એટલે કે ત્રિજ્યા આપી છે, જ્યારે અહીંયા આપણને શું આપેલું છે? વ્યાસ આપ્યો છે. બરોબર, તો બે વસ્તુ થાય. કાં તો જો વ્યાસ 21 છે તેથી તમારે લખવું પડે કે જો વ્યાસ 21 હોય તો ત્રિજ્યા કેટલી થાય? તો કે એને ભાંગ્યા 2 એટલે કે 21 ના છેદમાં 2. બરોબર, અથવા અને પછી 2πr સૂત્રમાં તમે આની કિંમત મૂકી શકો. અથવા જો વ્યાસથી ને વ્યાસથી જ ગણવું હોય તો આ રીતે પણ એક રીત છે કે વ્યાસ વાળું સૂત્ર છે કે વર્તુળનો પરિઘ બરોબર પાઈ અને ડી, ડી એટલે વ્યાસ. બરોબર, તો પાઈ એને કીધું છે કે 22/7 લ્યો એટલે 22/7 એને ગુણ્યા ડી એટલે ઈ છે 21. બરોબર, પછી આવી રીતે 7 તેરી 21 એમ છે દુડાડ્યા. હવે હું વધ્યું તો કે 22 × 3 એટલે 22 તેરી 66 મીટર આપણને પરિઘ મળ્યો. એટલે કે દોરડું વીંટાળવું હોય તો 66 મીટર દોરડું જોઈએ. પણ આપણે કેટલી વાર વીંટાળવાનું છે? એને કીધું છે કે બે વાર વીંટાળવું છે, બે વાર ફેરવવું છે. એટલે આપણે કરવું પડે 66 × 2. બરોબર, એટલે 6 × 2 = 12 નો બગડો ને વધી એટલે 132 મીટર થાય. બરોબર, 132 મીટર થાય. લખાઈ ગયું મિસ. બરોબર, હવે ખર્ચો ગોતવાનો છે કે એણે હું કીધું છે કે 1 મીટરના 4 રૂપિયા. બરોબર, જો માનો કે 1 મીટર દોરડાના 4 રૂપિયા. બરોબર, તો આપણે તો કેટલું જોઈએ છીએ? તો કે આપણે જોઈએ છીએ 21 મીટર. તો 21 મીટર દોરડા માટે કેટલો ખર્ચ થાય? તો કે 21 × નહીં, આપણે કેટલું જોઈએ છે? સોરી, 132 મીટર જોઈએ છે. આપણે 132 જવાબ આવ્યો હતા. દોરડું બે વાર વીંટાળવું હોય તો આપણે 132 મીટર જોતું હતું. તો 132 × આપણે 4 કરવા પડે. સમજાણો આખો દાખલો તમને કેમ કર્યું? ઈ હા મી એનો જવાબ આવે. ₹526. બરોબર, જો આ મેં તમને
ડી થી ગણાવ્યો એના સ્ટેપ લખી લીધા, તમે ન લખ્યા હોય તો લખી લ્યો, નહીતર પછી રેકોર્ડિંગ જોઈને લખી લેજો. લખાઈ ગયો છે બરાબર. આ હું તમને બતાવું છું છે બરાબર. આ જ દાખલો છે, પણ 2πr સૂત્રથી ગણેલો છે. 2πr એટલે કે એમાં ત્રિજ્યાથી, મેં કીધું ને કે જો ત્રિજ્યા જ કીધી હોય તો આપણે પેલા વ્યાસ આપ્યો હોય તો આપણે વ્યાસના અડધા કરી નાખવાના. જો આ રીતે યાદ રાખો તો પણ સારું, કેમ કે જયારે ક્ષેત્રફળ શોધવાનું આવે ત્યારે તો આપણે પાય આર સ્ક્વેર આર વાળું સૂત્ર લેવું પડે, એટલે વ્યાસના અડધા કરવા પડે. તો અહીંયા એને કર્યું છે, જો ત્રિજ્યા છે એમાં એને શું કર્યું છે, તો કે અહીંયા વ્યાસની અડધી એટલે 21/2, પછી 2πr એટલે 2 × 22 / 21 આના છેદ ઉડ્યા, 7 × 3 = 21, 11 × 2 = 22, એટલે 11 એમ. એટલે અહીંયા આગળ એ બધાનો ગુણાકાર આવે છે, જવાબ તો ઈ જ આવે. બે રીતે તમે પાઈ ડી મૂકો કે 2πr મૂકો, 66 મીટર, પણ વર્તુળને ફરતે 2 વાર ફેરવવાનું છે, એટલે 2 × 66 = 132, અને જે રીતે મેં તમને છેલ્લે કરાવ્યું હતું એમ 528 રૂપિયા જવાબ આવે છે. બરોબર. 4 × 2 = 8 કર્યા હતા ઓલામાં, પણ છબડો જેવું લાગતો હતો એટલે 526 બોલાઈ ગયું હતું ભૂલથી, એટલે અહીંયા 528 રૂપિયા જવાબ આવે છે. બરોબર. હવે આની પછીનો દાખલો જોઈએ. આ જો એની જેવો જ છે બરોબર, ટેબલ ક્લોથ છે, પણ કેવું ટેબલ ક્લોથ છે, ટેબલ ઉપર, ટેબલ ક્લોથ એટલે ટેબલ ઉપર પાથરવાનું. આમાં છે ને એક રીતના દાખલા આપણે કરશું એટલે આડા આવડા આવશે. બરોબર. જે એક રીતના હોય ને એ કારે કરશું આપણે. બરોબર. ચાલો આ રકમ વાંચો છો. બરોબર. હવે આપણે ટેબલ ક્લોથ એટલે કે ટેબલ ઉપર પાથરવાનું જે કપડું છે બરોબર, વર્તુળાકાર છે અને એનો વ્યાસ કેટલો છે, તો કે 1.5 મીટર એનો વ્યાસ છે, અને આપણે છે એની ફરતે લેસ મૂકવી છે, તો ઓલાની જેવો જ છે. કેટલી લેસ જોઈએ, અને 1 મીટરના 15 રૂપિયા હોય તો કુલ કિંમત કેટલી. પણ અહીંયા ફેરવું છે કે એને આપણને અહીંયા કીધું છે કે પાઈ બરોબર તમારે 3.14 લેવાનું છે. બરોબર. તો આપણે હવે આ દાખલો જોઈએ. સૌથી પહેલા આપણે માનો કે વ્યાસ છે અવડો આ 1.5 મીટર, તો ત્રિજ્યા કેટલી થાય, તો કે એની અડધી એટલે કે અહીંયા આપણે લખશું કે આપણને એને કીધું છે કે વ્યાસ 1.5 મીટર, જે માહિતી આપી હોય એની પહેલા લખી નાખવાની. તેથી અહીંયા લખો તો હાલે, તેથી ત્રિજ્યા એટલે કે આર બરોબર 1.5/2. બરોબર. પછી પાઈ એને કેટલું લેવાનું કીધું છે, તો કે 3.14. હવે વર્તુળનો પરિઘ, તો સૂત્ર આવે 2πr, એટલે 2 × તમારે અહીંયા લખવાનું 3.14, એને ગુણ્યા આર આપણે હતો 1.5/2. બરોબર. હવે આના છેદ ઉડે તો આ 2 ઉડી જાય, ને શું વધ્યું, તો કે 3.14 અને 1.5 વધ્યું. બરોબર. જવાબ શું આવશે, એનો ગુણાકાર કરો તમે. આટલું લખી લો, પછી આગળ હું કહું તમને. અને લાસ્ટ મેં તમને 2 ભાગાકાર અધૂરા રાખ્યા હતા, એ તમે ગણ્યા હતા. દાખલો અધૂરો કીધો તો ખબર છે, ગુણાકાર કરીને જવાબ લાવજો.
मिस 5 पॉइंट पे का मिस का 5 पॉइंट तो नहीं आवे ત્રણ તમારું ભરવાનું 314 ગુણ્યા 15 જેમ કરતા એમ કરી નાખવાનું પછી જે જવાબ આવે એમાં ત્રણ આંકડા પછી પોઈન્ટ મૂકવાનો હા मिस 4710 હજી કઈક ભૂલ છે 4710 આવે છે ચલો આગળ હું કરું છું તમારે ઈ આન્સર આવશે 4.71 મીટર બરોબર પછી તમારે અહીંયા ખર્ચો ગોતવાનો કે 1 મીટર લંબાઈ માટે કેટલો ખર્ચ છે તો કે 15 રૂપિયા તો 4.71 માટે કેટલો 15 × 4.71 કરો તમે એ જવાબ આવશે 70.65 ગુણાકાર તમે કરીને મેળવજો 70.65 રૂપિયા ખર્ચ થાય લખી લો અંત તમારે જાતે જ ગણવાનો હતો પણ હવે પાછા તમે મોઢે ટ્રાય કરો બરોબર હા પણ એમાં ગણેલો નહીં હોય એટલે અત્યારે લખી લો કાં તો પાછો વિડીયો જોઈને તમારે સ્ટેપ લખવા પડશે સાંભળીને અત્યારે હું ગણાવું છું મારે વાર ગણી લો તમે 11.2 ની પીડીએફ નથી મોકલી મોકલી જ છે ભાઈઓ અગિયાર પોઈન્ટ બે તો હાલ આ કયો હાલે છે અત્યારે આપણે 11.3 ચાલે તો 11.2 ના તો મોકલી જોઈ ને આપ ઓલા 5, 6, 7, 8 એમ દાખલા હતા ને ઓલી આકૃતિઓ વાળી હતી જો છે ગ્રુપમાં આકૃતિ વાળી હતી ને એના ફોટા મોકલ્યા હતા ને પછી ઓલા જે બીજા મોટા હતા ને ચાર એક દાખલા એની પીડીએફ મોકલી હતી ચાલો હવે આગળનો દાખલો જોઈએ આપણે હા હવે આઠમા નંબર નો દાખલો છે બરોબર હવે અહીંયા શું છે કે પોલિશ કરવાની છે ટેબલ ની સપાટી ને એનો ખર્ચ કેટલો છે તો કે 15 રૂપિયા મીટર સ્ક્વેર આ છે ને આવું કર્યું છે અહીંયા આગળ બરોબર આ આને એમ બોલાય કે 15 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર પણ એનો અર્થ એમ જ થાય કે 1 મીટર સ્ક્વેર ના 15 રૂપિયા બરોબર આટલા રૂપિયા ખર્ચ છે 1.6 મીટર વ્યાસ વાળું વર્તુળ છે તો આ ટેબલ ની ઉપરની સપાટી ને પોલિશ કરવાની છે બરોબર તો આ રીતે ટેબલ હોય માનો કે ગોળ એની ઉપરની સપાટી એટલે બધીને કરવી પડે કઈ ટેબલ ને ફરતે જ કલર કરાય તો વચ્ચેથી તો ખાલી રહે એટલે આખી સપાટીને
પોલિશ કરવાની હોય એટલે શું વાત આવી અહીંયા પરિઘ ની આવી કે ક્ષેત્રફળ ની આવી બોલો છો બરાબર આમાં તમારે યાદ રાખવાનું કે જ્યારે તમને એમ કે ફરતે લેસ મૂકવાની કે કિનારી કે બોર્ડર ત્યારે પરિઘ ની વાત હોય અને જ્યારે વચ્ચે ની એમ કે સપાટી ને કલર કરવાનો છે કે લાદી ચોટાડવાની છે એવું બધું કઈ હોય કે લોન વાવવાની છે આવું કઈ હોય તો ત્યારે ક્ષેત્રફળ ની વાત આવતી હોય એટલે તમને ખબર પડે કે ક્યારે પરિઘ નું સૂત્ર મૂકવાનું ક્યારે ક્ષેત્રફળ નું મૂકવાનું બરોબર વ્યાસ આપ્યો હોય ત્યારે પેલા એક કામ તો કરી જ નાખવાનું કે આ રીતે અહીંયા જેમ કર્યું છે જો વ્યાસ આપ્યો એટલે એના છેદમાં તમારે બે મૂકીને ત્રિજ્યા ગોતી જ નાખવાની અહીંયા 1.6 એને ભાંગ્યા 2 એટલે 0.8 ત્રિજ્યા છે બરોબર એટલે હવે વર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું સૂત્ર મૂક્યું પાય આર સ્ક્વેર પાઈ ની કિંમત એને કીધી હોય અહીંયા જો એને કીધું છે કે 3.14 લે તો 3.14 લેવાના 22 સપ્તમાંશ કીધું હોય તો 22 સપ્તમાંશ લેવાનું અને જો કાંઈ ન કીધું હોય તો 22 સપ્તમાંશ લેવાના બરાબર જો કાંઈ કીધું હોય તો 3.14 કીધા હોય 3.14 લેવાના અને 22 સપ્તમાંશ લેવાના બરાબર હવે જો અહીંયા કિંમત મૂકી છે 3.14 એને ગુણ્યા અહીંયા 0.8 ઉપર બે ઘાત શું કામ મૂકી છે કેમ કે અહીંયા આર ની ઉપર બે ઘાત છે ને હું પહેલેથી આમ કરાવી દીધી હતી પાઈ ગુણ્યા આર ગુણ્યા આર બરોબર એટલે કે આર બે વાર લેવાનો છે અહીંયા એટલે આપણે સીધું આ રીતે લખી શકીએ 0.8 છે એનો એને પોઈન્ટ કાઢી નાખ્યો છે એટલે 8 ના છેદમાં 10 એમ છે બરોબર પછી એના છેદ ઉડાડી 3.14 અને આ બધાનો ગુણાકાર ભાગાકાર કરતા જવાબ આવે છે પછી એનો ખર્ચો ગોત્યો છે કે 1 મીટરના 15 રૂપિયા તો આટલાના કેટલા એ જવાબ અહીંયા મળે છે બરોબર ચલો એની પછી લખવાનું બાકી છે 2 મિનિટ રાખો ને એ આપશે ફોટામાં બરોબર ઈ કયો દાખલો હતો ઈ જોઈ લો તમે 8મો હતો બરોબર 6ઠો અને ઈ પેલા હતો 4ઠો એટલે બરોબર આ 5મો 7મો નથી લેવા બરોબર ઈ એક રીતના હારે આવશે હવે છે 11મો છે બરોબર હવે આમાં હું કીધું છે કે એક ચોરસ આકૃતિ છે જો અહીંયા તમને દેખાય છે આ એક ચોરસ આવી આકૃતિ છે બરોબર ને એની અંદર પાછી વર્તુળ આકૃતિ છે તો એવું કીધું છે કે ચોરસ આકારનો આવું એક આવું એલ્યુમિનિયમ પતરું છે એની અંદરથી 2 સેમી ત્રિજ્યા આવું એક વર્તુળ જેની ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી આટલું અંતર 2 સેમી છે એવું એક પતરું કાપી લેવાનું છે બરોબર એટલે જોવો કે માનો કે આખો આવો ચોરસ ભાગ હોય એમાંથી એટલો વર્તુળાકાર ભાગ તમે કાપી લ્યો તો ત્યાં એ ભાગ તો ખાલી થઈ જાય ને ત્યાં મોટું એવું કાણું પડી જશે સમજાય છે બરોબર તો પછી જે જગ્યા વધે છે આ બધી જે બાકીની જગ્યા છે બરોબર આટલો ભાગ એને કાઢી લીધો આવું જે ઓલું હતું આવું ચોરસ એમાંથી આવો વર્તુળાકાર ભાગ કાઢી લીધો છો એટલે પછી આ જે લાલ કર્યું છે ને જે એટલી જગ્યા વધે બરોબર આ ભૂરા જેટલું જે રાઉન્ડ છે ખાલી દેખાય એટલો ભાગ તમે કાપી આવું લાલ છે ભાગ છે એટલું વધે વચ્ચે છે આવું કાણું રહી જાય તો આ વધેલો લાલ ભાગ છે એ જગ્યાનું ક્ષેત્રફળ ગોતવાનું છે તો શું કરવાનું તો કે પેલા ચોરસ નું ક્ષેત્રફળ ગોતી નાખવાનું પછી વર્તુળ નું ગોતી નાખવાનું અને પછી વર્તુળ માંથી આ ચોરસ માંથી જે વર્તુળ નું છે એ બાદ કરી નાખવાનું હે કાઈ નહીં બરોબર તો આપણે એ રીતે કરવાનું કે પેલા ચોરસ નું ગોતવાનું પછી વર્તુળ નું ગોતવાનું જો પેલા એક આ ચોરસ હતું આપણી પાસે બરોબર એટલે એ ચોરસ નું ગોતી નાખવાનું પછી આટલો જેટલો ભાગ અંદરથી કાપી નાખ્યો છે એનું ગોતવાનું પછી આ ચોરસ માંથી આ વર્તુળ નું તમે બાદ કરો એટલે તમને જે વધેલી જગ્યા જે આ બાકીની સાઈડ માં જે આ છે ને વધેલી આવી એનું આપણને મળી જાય સમજાય છે જો પેલા ચોરસ નું ગોતવાનું છે તો ચોરસ ની એને લંબાઈ આપી છે કેટલી તો કે ચોરસ ની લંબાઈ એને આપી છે આપણને 6 સેમી એટલે ચોરસ પતરા નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ તો 6 ગુણ્યા 6 એટલે 36 સેમી સ્ક્વેર
હવે આમાંથી આપણે એક વર્તુળ કાપી લીધું છે, કેટલી ત્રિજ્યા વાળું આપણને કીધું તું, જો 2 સેમી ત્રિજ્યાનું, એટલે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, પાઈ બરોબર એને કીધું તું 3.14, એટલે 3.14 ત્રિજ્યા 2 વાર લેવાની, એટલે 2 × 2 બરોબર, એટલે 2 × 2 = 4 ને 3.14 ને એની હારે ગુણો, એટલે થશે 12.56 સેમી² બરોબર. તો એનું માપ આપણને મળ્યું 12.56 સેમી² પછી જે છે એ આપણે અહીંયા બાદબાકી કરશું, તો 36 સેમી² માંથી 12.56 સેમી² છે એ બાદ કરવાના છે, એટલે જવાબ આવે છે 23.44 સેમી² બરોબર. બાકી કેવી રીતે થઈ તમને કરી બતાવું, જો અહીંયા આગળ જુઓ 36 સેમી² છે એમાંથી 12.56 બાદ કર્યા, 12.56 તો કેવી રીતે એ બાદ બાકી થાય, 36 એમાં પોઈન્ટ પછી 0 0 આવે અને 12.56 આ રીતે લખાય બરોબર, એટલે અહીંયા 10 કો આવે, અહીંયા 9 થઈ જાય અને અહીંયા 5 થઈ જાય, 10 માંથી 6 જાય તો 4, 9 માંથી 5 જાય તો 4, 5 માંથી 2 જાય તો 3 ને 3 માંથી 1 જાય તો 2 બરોબર, એટલે જવાબ આવ્યો 23.44 બરોબર. હા મિસ. હવે જોઈએ બરોબર 23.44 કેટલો ભાગ બાકી રહે, ચોરસ માંથી એટલો વર્તુળાકાર ભાગ કાઢી લ્યો તો જે વધેલી જગ્યા છે એ કેટલી બાકી રહે છે, તો કે 23.44 સેમી² આ ક્ષેત્રફળ નો એકમ છે, મીટર હોય તો મીટર ઉપર બે ઘાત ને સેમી હોય તો સેમી ઉપર બે ઘાત બરોબર. હવે એની પછીનો દાખલો જોઈએ આપણે, આ છે 5માં નંબરનો જે વચ્ચે છૂટી ગયો તો ઈ બરોબર, એટલે તમે જો આપણે કયા કયા દાખલા કર્યા એ હું તમને અહીંયા નંબર લખું છું. 1 2 3 તો આપણે પહેલા કર્યા હતા બરોબર, આ જે ચોથો પછી 5મો છે અહીંયા લાસ્ટમાં, પણ આડે આવડે જોઈએ તો કઈ રીતે જે ક્રમમાં કરાવ્યો એ જ ક્રમમાં લખાવું છું, પહેલા ચોથો કર્યો બરોબર, પછી છઠ્ઠો કર્યો, ચોથો કર્યો પછી છઠ્ઠો કર્યો, પછી આપણે કર્યો 8મો બરોબર, અને પછી કરશું આ 5મો. મિસ 11મો કરાયો તો? હા 11મો કર્યો, 8માં પછી કર્યો 11મો અને હવે કરશું 5મો બરોબર, આટલા દાખલા આપણે કર્યા બરાબર. હવે જો 5મો, 2 જુદા જુદા વર્તુળ આપેલા આપણને છે, કે એક છે ઈ આટલા ત્રિજ્યાનું છે, એક છે ઈ 10 છે વચ્ચેનું અંતર, એક વર્તુળની ત્રિજ્યા છે 19 સેમી બરોબર. જોવો હવે અહીંયા જો આ વર્તુળ છે એમાં હું કીધું છે કે અંદર અને બહારના વર્તુળનો પરિઘ શોધો એમ કીધું છે બરોબર. હવે પરિઘ શોધવા માટે આપણને પહેલા ત્રિજ્યા ખબર હોવી જોઈએ બરોબર, અહીંયા એને એક આર લીધો છે એટલે મોટા વર્તુળની ત્રિજ્યા મોટા આર થી બતાવી છે અને નાના વર્તુળની ત્રિજ્યા નાના આર થી બતાવી છે બરોબર, એક સ્મોલ લેટર છે અને એક કેપિટલ છે. તો હવે અહીંયા આગળ અહીંથી અહીંનો આટલું અંતર એને કેટલું કીધું છે, તો કે 19, એટલે આ મોટું વર્તુળ છે એની ત્રિજ્યા થાય 19 બરોબર, પણ
નાનો વર્તુળની ત્રિજ્યા કેમ ખબર પડે? નાના વર્તુળની ત્રિજ્યા એટલે કેટલો ભાગ આવે? તો કે આટલો ભાગ જ આવે છે, આટલો ભાગ જ થાય. આ લાલ વાળો છે ને એટલું જ, નાના વર્તુળનું તો એટલી જ ત્રિજ્યા થાય. મોટા વર્તુળની ત્રિજ્યા આખું જે તમને બ્લુ કલર થી દેખાય છે આખી, આટલી અહીં સુધીની મોટા વર્તુળની ત્રિજ્યા થાય અને નાના વર્તુળની એટલી જ થાય. બરોબર. તો નાના વર્તુળની ત્રિજ્યા નક્કી કઈ રીતે કરવી? તો કે જુઓ, તમને આટલો ભાગ આપ્યો છે કે નાના વર્તુળ અને મોટા વર્તુળ વચ્ચેનું અંતર જે છે, અવડુઆ અહીંયા હોય એટલું જ, અહીં બધે એટલું જ હોય, જો આ બધું એટલું જ હોય. એ કેટલું આપ્યું છે? તો કે 10 મીટર. તો અહીંયાથી આ આખું અંતર છે એ 19 મીટર નું છે, અને અહીંયા જે આ વચ્ચેનું છે થોડુંક, જો હું તમને બતાવું છું ગ્રીન પેન થી કર્યું છે ને, બરોબર, એટલું છે ખાલી 10 મીટર. બરોબર, આટલું ખાલી 10 મીટર છે, અને આ આખું છે એ, આમ જો આખું હોય એ 19 હોય અને આટલું ખાલી વચ્ચેનું હોય એ 10 હોય. બરોબર. તો આ 19 માંથી આટલો 10 વાળો ભાગ માનો કે તમે કાઢી નાખો, બરોબર, તો વધે કેટલું? તો કે 19 માંથી 10 જાય તો 9, એટલે અંદરના વર્તુળની ત્રિજ્યા આપણને મળી છે 9 મીટર. હવે બે ની ત્રિજ્યા મળી જાય પછી તો કઈ સવાલ જ નથી. વર્તુળના પરિઘનું સૂત્ર લખ્યું, 2πr 3.14 × 19 × 2, અને અહીંયા આગળ 3.14 × 2 × 9 કરીએ એટલે બંને વર્તુળની ત્રિજ્યા આપણને મળી જાય. બરોબર. તો આટલા આપણે દાખલા આજે કર્યા છે. તમારે ખાસ યાદ રાખવાનું કે ક્ષેત્રફળ કેમ શોધવાનું, પરિઘ કેમ શોધવાનું. બરોબર. પરિઘ હોય તો સૂત્ર 2πr, ક્ષેત્રફળ હોય તો πr² બરોબર. ફરતી કિનારી ની વાત હોય તો પરિઘ હોય, અંદરની જગ્યા ની વાત હોય તો ક્ષેત્રફળ હોય. હવે વચ્ચેનો દાખલો કયો આપણે બાકી રહ્યો? એક 7માં નંબર નો રહ્યો બાકી, 7માં નંબર નો નથી કર્યો. બરોબર ને. 5માં પછી આપણે નહીં, 4થા પછી સીધો 6ઠો લીધો હતો, પછી 8મો, 5મો આપણે અત્યારે પછી નથી કર્યો. આ 5મો અત્યારે કરીએ. બરોબર. આ 5મો દાખલો નથી, આ 15મો દાખલો છે. અવળો આ દાખલો છે, 15મો દાખલો છે, પણ પરિઘ વાળો જ હતો, એક જ રીતનો, એટલે મેં તમને કરાવ્યો ત્યારબાદ. બરોબર. ગર્લ્સ સંભળાય છે ને બોલું છું? હા મને સંભળાય છે. હવે હું તમને લોકોને એક રકમ આપું છું, લખો ચાલો, એ તમારે જાતે કરવાનો છે. અને ઈ છે 5માં નંબર નો દાખલો. બરોબર. ઈ છે 5માં નંબર નો દાખલો, એટલે આપણે 4, 5, 5મો તમે કરો એટલે 4થો, 5મો, 6ઠો, 8મો, 11મો, 15મો એમ થયા. આમાંથી આપણે આટલા જ કરવાના છે અત્યારે હાલમાં. મિસ, તમે 15મો કા કરાવ્યો? આવડો આ છે ને 15મો છે, દેખાય છે. તમે જે દાખલો કરાયો 15મો 17 હે ને દીદી? હા હા. હાલો લખો રકમ. 5મા દાખલાની રકમ બોલું છું. 4 સેમી ત્રિજ્યા વાળા, 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળાકાર કાગળમાંથી
ચાર સેમી ત્રિજ્યા વાળા વર્તુળાકાર કાગળ માંથી ત્રણ સેમી ત્રિજ્યા વાળો વર્તુળાકાર કાગળ ચાર સેમી ત્રિજ્યા વાળા વર્તુળાકાર કાગળ માંથી ત્રણ સેમી ત્રિજ્યા વાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે. તો લખો છો ને ગર્લ્સ, તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરોબર 3.14 લ્યો. પાઈ બરોબર 3.14 લ્યો. બરોબર. હવે શું કીધું કે એક આવું મોટું વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી છે, તો કે 4 સેમી. એની અંદર નાનું વર્તુળ છે અને નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી છે, મોટા વર્તુળની 4 સેમી છે. બરોબર. તો એમાંથી ને એ બાદ કરવાનું છે, એટલે કે આવું મોટું વર્તુળ હોય એમાંથી આમાં આવો અડધો ભાગ આપણે માનો કે ફાડી લઈએ. તમે જુઓ કે આખો કાગળ વર્તુળાકાર એક હોય, એની તમે ઓલા પરિકરની મદદથી એક રાઉન્ડ દોરો, એની અંદર બીજું નાનું રાઉન્ડ દોરો, પછી એટલો ભાગ તમે કાઢી લ્યો. બરોબર. તમે જુઓ માનો કે આવી રીતે અહીંયા આગળ આ ભાગ માનો કે મેં કાઢી લીધો, એટલો આ મોટા વર્તુળમાંથી આ નાનો વર્તુળ જેવો આટલો પીળો ભાગ કાઢી લઉં. બરોબર. તો ત્યાં આગળ મોટું કાણું પડી જશે ફરતું. બરોબર. મોટું કાણું પડી જશે, વધશે કેટલી જગ્યા, તો આટલી જગ્યા ફરતી વધશે. બરોબર. સમજાય છે. આ જગ્યા વધશે, ઈ વધેલી જગ્યામાં કેટલું ક્ષેત્રફળ છે એ આપણે ગોતવાનું છે. તો શું કરવાનું, જેમ વર્તુળાકાર ભાગ આપણે ફાડી લઈએ છીએ મામા, આપણે એનું ક્ષેત્રફળ બાદ કરવાનું. એટલે પેલા મોટા વર્તુળનું ગોતવાનું, પછી નાના વર્તુળનું ગોતવાનું, અને પછી મોટામાંથી નાનું બાદ કરવાનું. સમજાણું તમને? મોટા વર્તુળનું ગોતવું હોય ત્યારે તમારે 3 2 આવી રીતે સૂત્ર આવે પાઈ આર સ્ક્વેર, તો તમારે 3.14 ગુણ્યા આર 4 હોય એટલે આવી રીતે 4 × 4 કરવાનું. એનો જે જવાબ આવે એમાં પછી તમારે આવી રીતે 3.14 ગુણ્યા 3 × 3 કરવાનું, અને આ જવાબ માંથી આ જવાબ બાદ કરો એટલે જવાબ મળે. બરોબર. સમજાઈ ગયું? હેલો ગર્લ્સ. બરોબર. આ ગણતરી તમારે જાતે કરવાની છે. અહીંયા આગળ થઈ જશે ચોકે ચોકે 16, એટલે 3.14 × 16, અને 3 × 3 = 9 એટલે 3.14 × 9. બરોબર. એમાંથી આ પછી તમારે બાદ કરી નાખવાનું છે. બરોબર. હવે આપણે અહીંયા આજનું કામ પૂરું થાય છે. બરોબર. આપણે મેં તમને કીધું તો એમ 11મું અને 15મું ચેપ્ટર છે. બરાબર. તો આટલા દાખલા 11.3 ના પૂરા થાય પછી 11.4 છે એમાંથી અમુક દાખલા આપણે કરશું જે આવા જ છે. બરોબર. પણ આમાં આપણે વર્તુળમાંથી વર્તુળ બાદ કરીએ છીએ એમાં આપણે ચોરસ લંબચોરસનું એવું આવશે બાદ કરવાનું. બરોબર. તો ઓકે મિસ. ગુડ મોર્નિંગ ગર્લ્સ. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. ઓકે ચલો એક જ મિનિટ. હા